વિક્રમ સંવત 2081 નો જ્યારે પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે તમારે સંકલ્પ એ કરવાનો, એકમ સે કમ જીવનમાં અત્યાર સુધી મારા જીવનના જેટલા વર્ષો વીત્યા 10 15 20 25 30 40 50 કદાચ નેગેટિવ દ્રષ્ટિકોણથી જીવ્યો હઈશ, પણ આ વર્ષે મારે સંકલ્પ કરવો છે કે મારે પોઝિટિવ દ્રષ્ટિકોણ રાખીને ચાલવાનું. તો આ તમારું 2081નું વર્ષ અદ્ભુત બની જશે. ધર્મનું ક્ષેત્ર હોય, સંબંધોનું ક્ષેત્ર હોય, સંસારનું ક્ષેત્ર હોય, ક્યાંય પણ તમારે આગળ વધવું હોય તો દ્રષ્ટિ તમારી પોઝિટિવ જોઈએ અને નવા વર્ષનો એક જ સંકલ્પ તમારું નવું વર્ષ સરસ બનાવી દેશે. આપણે કહીએ ને નવું વર્ષ વીતે સરસ, પણ એ ક્યારે? નવું વર્ષ સરસ વીતી શકે પણ ક્યારે? જો તમારી દ્રષ્ટિ બદલાય તો, તમારો એંગલ ચેન્જ થાય તો. તમારા એ વિચારોને બદલવાની જરૂર નથી, માત્ર દ્રષ્ટિ બદલી નાખો અને તમને ખબર પડશે કે આખું તમારો નજરિયો બદલાઈ ગયો, આખી તમારી દુનિયા બદલાઈ ગઈ. સંકલ્પ કરી લેજો મનની અંદર મજબૂત કે આ 2081 ને મારે સફળ બનાવવું છે. રસ્તો એક જ છે, મારી દ્રષ્ટિને મારે પોઝિટિવ રાખવી. અને ધર્મના ક્ષેત્રમાં તો ખાસ કરીને પીડા આવે, વ્યાધિ આવે, પ્રોબ્લેમ્સ આવે, સંજોગો વિપરીત થાય, બધું જ થાય, પણ એ સમય જો તમારી દ્રષ્ટિએ હશે કે આટલો ધર્મ કર્યો, છેલ્લે મળ્યું શું? કંઈ ન મળ્યું. છેલ્લે તકલીફ જ આવી, છેલ્લે પ્રોબ્લેમ્સ જ આવ્યા, છેલ્લે પીડા જ આવી, છેલ્લે મારે જ ભોગવવાનું આવ્યું, છેલ્લે મારે જ સહન કરવાનું આવ્યું. આ જો તમારી દ્રષ્ટિ હશે તો ધર્મના ક્ષેત્રમાં તમે ક્યારેય આગળ નહીં વધી શકો, પણ તમારી દ્રષ્ટિ એ હશે કે ગમે તેવી તકલીફ આવે છે ને પ્રભુ માર્ગ નીકળી જાય છે, પ્રભુ આ ધર્મનો પ્રભાવ છે. ગમે તેવો પ્રોબ્લેમ્સ આવે ને એનો રસ્તો નીકળી જાય છે. ગમે તેવી શારીરિક પીડા કે વ્યાધિ આવે પણ એમાંથી બહાર નીકળી જવાય છે, સાંગોપાંગ નીકળી જવાય છે, કોઈ તકલીફ નથી પડતી. આ બે દ્રષ્ટિનો ફરક છે, બીજો કોઈ ફરક નથી. તકલીફ આવે, દુઃખ આવે, પ્રોબ્લેમ્સ આવે, પીડા આવે, કાંઈ પણ આવે, મારે એમાંથી સારું લેવું છે. બસ આખામાંથી સારું શું છે, ગમે તેટલી વિકટ પરિસ્થિતિ હતી એમાંથી સારો સંદેશ શું છે એ મારે લેવો છે, સારો બોધ શું છે એ મારે લેવો છે. ધંધામાં નુકસાન થયું, સંબંધોમાં નુકસાન થયું, શરીર ખતમ થઈ ગયું, ક્યાંક મોટી વ્યાધિ પીડા આવી ગઈ, વ્યાપાર બરાબર ચાલતો નથી, ઘરનું વાતાવરણ બરાબર નથી, સંબંધોમાં સ્થિરતા નથી, સફળતા જીવનમાં મળતી નથી, જોઈએ એવો પ્રોગ્રેસ ફાઇનાન્શિયલી કરી શકતા નથી, આ બધી જ ફરિયાદો તમારા જીવનની છે. પણ હું તમને એમ કહું છું કે બરાબર સમજી લેજો, જીવનની અંદર આ વર્ષ આખું નવું વર્ષ તમારે સરસ બનાવવું હોય તો રસ્તો એક જ છે, તમારી દ્રષ્ટિને પોઝિટિવ બનાવી દો. તમને લાગશે કે કેટલું વધુ છે, જે અત્યારે તમારી ગણતરી કેટલું નથી 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 એની ઉપર છે. એના બદલે જ્યારે તમારી દ્રષ્ટિ પોઝિટિવ થઈ જશે ને તો તમારી ગણતરી આ છે આ છે આ છે આ છે આ છે, આ દ્રષ્ટિ થઈ જશે તમારી. આ પણ મારી પાસે છે, આ પણ મારી પાસે છે, આ પણ મને પ્રાપ્ત થયું છે, આની પણ મારી પાસે ઉપલબ્ધિ છે, આ પણ હું મેળવી શક્યો છું, આ પણ હું હાંસિલ કરી શક્યો છું. આ બધી જ વિચારો, બધી જ વિચારધારાઓ તમારી તૈયાર થઈ જશે જ્યારે તમારી દ્રષ્ટિ બદલાશે. પ્રેમ, ભક્તિ, આરાધના, પ્રવચન કે અદ્ભુત સંગમ સે જુડને કે લિયે સબસ્ક્રાઇબ કરેં ગુરુ પ્રેમ મિશન કી યુટ્યુબ ચેનલ કો, ઓર તાઝા અપડેટ કે લિયે બેલ આઇકન પર ક્લિક કરના ના ભૂલે.